મારું નામ ડૉક્ટર પ્રશાંત ગુપ્તા છે. મેં PhD કરેલું છે પ્લાસ્ટિક એન્ડ પોલિમર એન્જિનિયરિંગમાં અને હું છેલ્લા 10 વર્ષથી એકેડેમિક ટીચિંગમાં છું. આપની જે ઇન્સ્ટિટ્યૂટ છે, આ પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, કયા પ્રકારનું છે, એમાં કયા પ્રકારના કોર્સિસ હોય છે અને શરૂઆત તમે આ વર્ષથી કરવા જઈ રહ્યા છો, તો કયા પ્રકારના વિદ્યાર્થીઓએ આમાં જોડાવવું જોઈએ? ઓકે, સો આ યુનિવર્સિટીની સંરચના 2009ના એક્ટમાં થયેલી, જેનું એમેન્ડમેન્ટ 2016માં પાસ થયું છે. અને આ યુનિવર્સિટીની આ વર્ષે આપણે પહેલી બેચ લઈએ છીએ જેમાં 2 કોર્સિસ સાથે અમે શરૂઆત કરીએ છીએ, જે કે BTech ઇન પ્લાસ્ટિક એન્ડ પોલિમર એન્જિનિયરિંગ છે અને BTech ઇન કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે. હવે પ્લાસ્ટિક એન્ડ પોલિમર એન્જિનિયરિંગ એ બહુ નીશ પ્રોગ્રામ છે, બહુ સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ છે, જેની ઇન્સ્ટિટ્યૂટ્સ તમને આખા ઇન્ડિયામાં બહુ જ ઓછી જોવા મળશે. ઇનફેક્ટ જો હું વર્ડ્સમાં પુટઅપ કરું તો 1500 થી 2000થી વધારે તમને વિદ્યાર્થી પાસ આઉટ થતા નહીં દેખાય. એટલે આપણે જો ડિમાન્ડ સપ્લાય ગેપ જોઈએ ને, તો પ્લાસ્ટિકની જે છોકરાઓ જે પાસ આઉટ થાય છે એની સામે જે ડિમાન્ડ છે એ બહુ જ વધારે છે. એટલે સપ્લાય ઓછો ને ડિમાન્ડ વધારે, એટલે શું છે, ફ્યુચર આઉટલુક પોલિમરથી ભણનારા વિદ્યાર્થીઓનો બહુ જ સારો છે. એટલે આપણે ઇવન ગુજરાતમાં બી જોઈએ ને, તો 3 કે 4 જ કોલેજીસ હશે અને ઇન ટોટલ લગભગ 200 છોકરાઓ પાસ આઉટ થાય છે, એમ વિચ ઇઝ પ્રિટી મચ ધી સેમ આખા ઇન્ડિયા માટે એનું એ જ છે. આ કોર્સ થોડોક ડિફરન્ટ છે, જેમાં આપણને ઘણું બધું શીખવા મળે છે. અમારો જે ફોકસ રહેશે એ વધારે પડતો મેન્યુફેક્ચરિંગ, દેટ ઇઝ પ્લાસ્ટિકના ગ્રેન્યુલ્સથી આપણે જે પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, પણ આજે આપણે યુઝ કરીએ છીએ, ભલે ઇલેક્ટ્રોનિક્સના પ્રોડક્ટ્સ હોય, ડિફેન્સના પ્રોડક્ટ્સ હોય, એરોસ્પેસના પ્રોડક્ટ્સ હોય, તો જે ટેકનોલોજીસ આવે છે મેન્યુફેક્ચરિંગમાં એ આપણે, દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ કવર. અને એની સાથે સાથે વી આર ઓલ્સો ફોકસિંગ ઓન ડિઝાઇન. સો ડિઝાઇન કઈ રીતે કરવો પ્રોડક્ટને, અને ખાલી પ્રોડક્ટને જ નહીં, પ્રોડક્ટને બનાવવાની જે મોલ્ડ આપણે જે કહીએ એને પણ ડિઝાઇન કઈ રીતે કરવો. એટલે 60 સીટ્સ આપણે પ્લાસ્ટિક એન્ડ પોલિમર એન્જિનિયરિંગની લઈને આવીએ છીએ. અને કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ જે અમારું યુનિવર્સિટી ઓફર કરે છે એ થોડુંક ડિફરન્ટ છે કન્વેન્શનલ કમ્પ્યુટર સાયન્સથી. સો ધ આઈડિયા ઇઝ કે કમ્પ્યુટર સાયન્સની એપ્લિકેશન્સ દરેક ડોમેનમાં રહેશે, અને સેમ એવી જ રીતે પ્લાસ્ટિક્સની ફિલ્ડમાં પણ કમ્પ્યુટર સાયન્સની એપ્લિકેશન્સ રહેશે. તો અમારો જે ફોકસ છે એ છોકરાઓને કન્વેન્શનલ કમ્પ્યુટર સાયન્સની સાથે સાથે એ પ્લાસ્ટિક્સમાં કઈ રીતે હેલ્પ કરી શકે એ પણ શીખવાડવાનો છે.